गुड मॉर्निंग विद्यार्थी मित्रों, ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ 2 લાંબુ અને ટૂંકું જેની આપણે ટૂંકમાં માહિતી મેળવી હતી. આજે આપણે થોડાક આગળ વધીએ અને ઊંડાણપૂર્વક સમજૂતી મેળવીએ. તો આજે હું તમને પ્રકરણ 2 માં આટલા ટોપિક વિશે સમજૂતી આપીશ. તમારી ઊંચાઈ કેટલી, શાળામાં રમતોત્સવ, દોડવાની કસરત, કેટલા રૂમ ઊંચા, ગાંધીનગર થી હિંમતનગર નું અંતર અને તમારા ઘરની શાળા કેટલી દૂર છે, જેના વિશે હવે આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું. સૌથી અગત્યની જે તમારે નોટબુકમાં લખો તેના પહેલા તમને ઉપર છે એ નોંધ કરી અને આવી રીતે લખવાનું રહેશે. આ ચેપ્ટરમાં આપણે મીટર અને સેમી ને ધ્યાનમાં રાખવાનું છે. 1 મીટર બરાબર 100 સેમી, એનાથી ઉલટું 100 સેમી બરાબર 1 મીટર, તેવી રીતે 1000 મીટર તો 1 કિલોમીટર. કિલોમીટર ને ટૂંકમાં કિમી તરીકે દર્શાવવામાં પણ આવે છે. પેલું જ છે કે તમારી ઊંચાઈ કેટલી. વિદ્યાર્થી મિત્રો, તમે ત્રીજા ધોરણમાંથી ચોથા ધોરણમાં આવ્યા છો તો તમે 1 વર્ષ મોટા થયા છો, તેવી જ રીતે તમારી હાઈટમાં પણ કાંઈક તો તફાવત જોવા મળ્યો જ હશે. તમે ત્રીજા ધોરણમાં હશો તેના કરતા ચોથા ધોરણમાં આવ્યા ત્યારે 3 થી 5 સેમી જેટલો તો ફરક જોવા મળ્યો હશે, એટલે કે તફાવત જોવા મળ્યો હશે. તમે ત્રીજા ધોરણમાં જે તમારી ઊંચાઈ હતી તેટલી જ ઊંચાઈ ચોથા ધોરણમાં હશે નહીં, અંદર કાંઈક તો તફાવત જોવા મળશે જ. હવે શું, તમારે જે કુટુંબ છે એમાં તમારા કુટુંબમાં સૌથી ઊંચી વ્યક્તિ કોણ છે, સૌથી નીચી વ્યક્તિ કોણ છે અને બંને વચ્ચેનો તફાવત છે એ જોવાનો છે. એના પછી છે આંતર શાળા રમતોત્સવ. તમે બધા રમતોત્સવ તો જોયો જ હશે, જેમાં બાળકો છે એ અલગ અલગ પ્રકારની દોડ કરતા હોય છે, 100 મીટરની, 200 મીટર, 1000 મીટર, 2000, 5000, એમ અલગ અલગ પ્રકારની દોડ કરે છે. તો 1 મીટર બરાબર 100 સેમી જેટલું અંતર થાય છે. તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે 2 છોકરીઓ છે એ દોડ કરે છે, જે તમે સ્પોર્ટ્સ ચેનલમાં કે ટીવીમાં પણ તમે ક્યાંક આવી રમતો જોઈ હશે અને જે તમે સ્કૂલમાં ભણતા હશો તો તમને ક્યારેક તમારા શિક્ષકે પણ આવી દોડ છે એ કરાવી હશે. એના પછી છે કે ભારતના તેમજ વિશ્વના લાંબી તથા ઊંચી કૂદના વિક્રમોની વાત કરવામાં આવી છે, જે લાંબી કૂદ અને ઊંચી કૂદમાં પણ મીટર અને સેમીનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તમે લાંબી કૂદ કરો છો તો તમે કેટલો લાંબો કૂદકો માર્યો છે તેનું પણ આપણે મીટરમાં અને સેમીમાં આપણે એને માપીએ છીએ. એવી જ રીતે જ્યારે તમે ઊંચી કૂદમાં કેટલો ઊંચો કૂદકો માર્યો છે તેની ગણતરી પણ આપણે મીટર અને સેમીમાં કરીએ છીએ. પેજ નંબર 17 પર જે કોષ્ટક આપેલો છે તેના પરથી ઉપરના 6 પ્રશ્નો જવાબ છે, જેના જવાબ તમારે લખવાના છે. એના પછી છે દોડવાની કસરત. હાલની પરિસ્થિતિમાં આપણે જોઈએ છીએ તો ઘણા લોકો છે એ અમુક ખેતરને ફરતે વોક કરવા માટે જતા હોય છે. તો તમે ચિત્રમાં જોઈ શકો છો કે અહીં એક ખેતર આપેલું છે જે ચોરસ આકારનું છે, જે 500 મીટર, 500 મીટર, 500 મીટર અને 500 મીટર આવી રીતે 2000 મીટર થાય છે. તો આ વ્યક્તિ છે એ કેટલા આટા મારતો હશે, જે આપણે એ કેટલી કસરત કરે છે, જે આપણને શોધવાનું છે. તો આ વ્યક્તિ છે એ 2000 મીટર જેટલું દોડે છે, તો એ વ્યક્તિ 2 કિલોમીટર જેટલું અંતર કાપતો હશે. આ ખેતરની ફરતે 2 કિલોમીટરનું અંતર આવેલું છે. એના પછી છે કેટલા રૂમ ઊંચા. તમે ચિત્રમાં જોઈ શકો છો
जे वच्चे आपेलो छे ते कुतुब मीनारो छे जेनी 72 मीटर ऊंचो छे। तो तमने प्रश्न पूछवामां आव्यो छे कि तमारा वर्गनी ऊंचाई आश्रे केटला मीटर छे अने एवा केटला रूम होय छे त्यारे ए तमारो रूम छे ए कुतुब मीनारानी ऊंचाई जेटलो थाय, जेनी आपणे धारणा करवानी छे કે આપણા રૂમની જેટલી ઊંચાઈ છે એટલા કેટલા રૂમ આપણે ઉપર ઉપર ગોઠવીએ ત્યારે એની ઊંચાઈ છે એ કુતુબ મિનારા જેટલી થાય। એના પછી છે ગાંધીનગરથી હિંમતનગરનું અંતર। આપણે ખબર હશે કે માધાપરથી ભુજનું અંતર 5 કિલોમીટરનું છે, તેવી જ રીતે માધાપરથી કુકમાનું અંતર 7 મીટરનું છે। તો અહીંયા આપણે ગાંધીનગરથી હિંમતનગરનું અંતર આપેલું છે કે ગાંધીનગર છે એ 21 કિમીનું છે અને હિંમતનગર છે એ 43 કિમીનું છે। ટૂંકમાં અત્યારે હું માધાપરમાં હોઉં તો મને ભૂજ જવું હશે તો મને 5 કિમીનું અંતર કાપવું પડશે અને જો મારે કુકમાં જવું હશે તો મને 7 કિલોમીટરનું અંતર કાપવું પડશે। તો ચિત્રમાં છે જો તમને ગાંધીનગર જવું હશે તો 21 કિમીનું અંતર કાપવું પડશે અને જો હિંમતનગર જવું હશે તો 43 કિમીનું અંતર કાપવું પડશે। તમારું ઘર શાળાથી કેટલું દૂર છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે દરેકે દરેક છે એ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ એરિયામાંથી અલગ અલગ સોસાયટીમાંથી આવીએ છીએ। તો કોઈકનું ઘર છે એ શાળાથી ખૂબ જ નજીક હશે તો કોઈકનું ઘર છે એ શાળાથી ખૂબ જ દૂરનું હશે। ઘણા બાળકો છે એ અપડાઉન પણ કરતા હશે કે જે 5-7 કિલોમીટરનું અંતર કાપીને પણ સ્કૂલે આવતા હશે, કોઈક 1.5 કિલોમીટર જેટલું અંતર કાપીને આવતા હશે, કોઈક 400 મીટરનું, કોઈક 150 મીટરનું, એમ જુદું જુદું અંતર કાપી અને બાળકો શાળાએ પહોંચતા હશે। અને દરેકે દરેક બાળકનું ઘર છે એ શાળાથી સૌથી નજીક પણ ન હોઈ શકે અને સૌથી દૂર પણ ન હોઈ શકે, એટલે આપણે બધાનું ઘર છે એ અમુકનું ઘર સૌથી શાળાની નજીક હશે, અમુકનું ખૂબ જ દૂર હશે, એમ દરેકે દરેક બાળકનું ઘરનું અંતર માપવાનું છે કે તમારા ઘરથી શાળા છે એ કેટલી દૂર છે, એનો માત્ર તમારે અંદાજ લગાવવાનો છે। અને પછી તમારી શાળામાંથી ક્લાસ વર્ગમાં જોવાનું છે કે સૌથી નજીક ઘર કોનું છે શાળાથી અને સૌથી દૂર ઘર કોનું છે। થેન્ક યુ।